गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 માં ગણિત એમાં પાંચમા પ્રકરણ આપણે ચોપડીમાં જોઈ ગયા. હવે આવે છે સ્વાધ્યાય પોથીમાં. શું નામ હતું? દુનિયા જોવાનો રસ્તો. ઓલો જે ગપ્પુ ઉંદર હતો ને, એની વાત હતી, યાદ છે ને બધાને? હવે તમને આ ચોપડીમાં પણ આપેલી હતી બે વસ્તુ. આ બે વસ્તુ હતી તો એના ઉપરથી તમને જોડકા જોડવાના છે કે બાજુએથી આવું દેખાય છે તો ઉપરથી કેવું દેખાશે. તો જો આ જે નળી છે એ બાજુએથી આમાં આપણે પ્રવાહી વસ્તુ ભરી શકીએ ને, પ્રવાહી વસ્તુ તમને બોટલમાં ભરી હોય ને તો આનો ઉપયોગ થાય છે. તો એના માટે તમને આ બાજુએથી આવું દેખાય છે તો ઉપરથી તો ખાલી આ ઉપરનો જ ભાગ દેખાશે, તો તમને અહીંયા આવશે, એનામાં રાઉન્ડ કરવાનું, અહીંયા જોડવાના છે. પછી આ પણ તમને ખબર જ છે, ઉપરથી અહીંયા કને ગોલ છે તો ખાલી ગોલ દેખાશે. પછી બરણી ઉપરથી એનો ભાગ આવો છે ને, તો તમને ઉપરનો એનો ગોલ ભાગ દેખાશે. પછી બેટ, તો કે બેટ તમને કેવું દેખાશે, ઉપરથી કેવું દેખાશે જુઓ તો તમને નીચે એક દેખાય છે, એનો ખાલી આ ઉપરનો જે ભાગ છે ને, અહીંયાથી આ ગોલ અને બીજા આ ચાર ભાગ એવો દેખાશે, તો તમને એની સાથે જોડવાનું છે. પછી આ ડબ્બો છે, ડબ્બા જેવું છે કંઈક, એનીમાં પાત માથે છે ને તમને આ વસ્તુ દોરેલી છે, તો ઉપર તો તમને ખાલી એ જ દેખાશે ને, આ બાકીનું તો બીજું દેખાશે નહીં, તો એની સાથે જોડવાનું છે. ને કપ રકાબી છે, એટલે અહીંયા કપનો ભાગ છે ને આ રકાબીનો, એટલે વર્તુળ ને એની પાછળ બીજો વર્તુળ, તો તમને કેવું દેખાશે, આના જેવું દેખાશે. તો એ તમને જોડકા જોડવાના હતા. હવે એના પછી પાછળ બીજા પ્રશ્નમાં શું કીધું છે, તો કે બાજુએથી કેવી દેખાય છે અને ઉપરથી કેવી દેખાય છે દોરવાની છે. અહીંયા ચમચી આપેલી છે, તો ચમચી તમે જોશો ને તો બાજુએથી ફક્ત તમને આવી જ દેખાશે સાઈડમાંથી, અને ઉપરથી જોશો ને તો તમને આખી આમ ગોલ અને અહીંયાથી આવી રીતે દેખાશે. પછી પેન્સિલ છે, તો જો પેન્સિલને હું આમ રાખીશ તો ઉપરથી કેવી દેખાય છે જો તમને દેખાય છે, ખાલી એનો આ ઉપરનો આ ભાગ જે છે ને એ જ દેખાય છે. પણ બાજુએથી કેવી દેખાશે જુઓ તો, તો બાજુએથી આખી આવી ચાંચવાળી દેખાશે, બરાબર. એવી જ રીતે નાસ્તાનો ડબ્બો છે, તો નાસ્તાનો ડબ્બો ઉપરથી આખો ચોરસ જ દેખાશે સાઈડમાંથી, તો કે એનું કડા પણ દેખાશે સાઈડમાંથી, અને સાઈડનો ભાગ જે છે એ પણ દેખાશે. પછી ટેબલ, તો કે ટેબલ ઉપરથી ખાલી તમને આમ ચોરસ જ દેખાશે, અને સાઈડમાંથી બાજુએથી કીધું છે, સોરી આ બાજુએથી છે અને આ ઉપરથી છે, આ ચિત્ર અહીંયા આવશે ને આ ચિત્ર અહીંયા આવશે. આ બાજુએથી છે તો બાજુએથી, એટલે આ પેન્સિલ અહીંયા આવશે ને આ ચિત્ર અહીંયા આવશે, બરાબર. નાસ્તાનો ડબ્બો, તો એમાં પણ આપણે એવી જ રીતે પેલું બાજુએથી છે ને પછી ઉપરથી છે. હવે બાજુએથી ટેબલ તમને કેવી દેખાશે, તો કે બાજુમાંથી તમને ખાલી શું દેખાશે, તો કે એનું તમને અડધો જ ભાગ દેખાશે ને. કોઈ પણ ટેબલ હશે તો તમને એનો આટલો ભાગ દેખાશે ઉપરથી, એને આ પાયામાં આવી જાય અને આ એનો ઉપરનો આટલો સપાટ દેખાશે. અને ઉપરથી કેવી દેખાશે, તો કે ખાલી લંબચોરસ જ દેખાશે, એના પાયા દેખાશે નહીં. એવી જ રીતે પલંગ છે, તો એ પણ કેવી રીતે દેખાશે એ તમને દોરવાનું છે. આ ચિત્ર બધા અહીંયા તમને તમારી રીતે દોરવાના છે. હવે ત્રીજો પ્રશ્ન છે, એક વર્ગખંડને ઉપરથી જોતા નીચે મુજબ દેખાય છે, તેમાં તીર કરેલા ભાગના ખાલી ખાનામાં વર્ગખંડની વસ્તુઓ લખવાની છે. તો હવે જુઓ, તમને ખબર છે કે આવી જે ઝીણી ઝીણી હોય એ શું હોય, આ જો નાનકડી જગ્યા છે એ તો બારી હોય ને, તો અહીંયા તમે શું લખશો, આ જે નાનકડી જગ્યા છે એને બધાને બારી કહેવાય, એટલે બારી બારી અને બારી. એના પછી આ જે છે એના જેવું જ છે, પણ આ નાનકડી છે જરાક અને આ મોટા છે, તો એનો મતલબ એમ કે આ બારી નહીં હોય પણ શું હશે, બારણું હશે. કેમ કે એક જગ્યાએ તો દરવાજો હશે જ ને, તો અહીંયા લખવાનું છે બારણું. પછી આ ચોરસ દેખાય છે એ શું હશે, ટેબલ હશે. આ શું હશે, ખુરશી હશે, પણ તમને અહીંયા કને એનું આપેલું નથી ઓપ્શન. અને આ શું હશે, તો કે બ્લેકબોર્ડ, કેમ કે અહીંયા બેન્ચીસ છે તો એની સામે બ્લેકબોર્ડ જ હોય, એટલે આ બ્લેકબોર્ડ હશે, આ ખુરશી હશે અને આ ટેબલ હશે, તો લખવાનું હતું. હવે તમને શું કીધું છે કે આપણે ચોપડીમાં જોઈ ગયા છીએ કે છેડેથી તમને સાંકડી દેખાય છે અને આગળથી જોતા તમને પહોળીને મોટી દેખાય છે, એવું શા માટે? તો એનો મતલબ શું છે, તો કે પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે. પરિપ્રેક્ષ્ય વિકૃતિ એટલે, તો કે આપણે જોવાની દ્રષ્ટિના કારણે, કે નજીકની જે વસ્તુ હોય ને એનો છેડો આપણી નજીક હોય તો પહોળો અને મોટો દેખાય છે, જ્યારે દૂર હોય ત્યારે શું દેખાય છે, સાંકડો અને નાનો દેખાય છે. પછી આ પણ મેં તમને ચોપડીમાં સમજાવ્યું હતું, કઈ બાજુથી દેખાય છે, કયું સાચું ચિત્ર છે, અવાળું. શું કામ, તો કે એ મેં તમને ચોપડીમાં સમજાવેલું જ હતું. એના પછી આ બધું આપણે ચોપડીમાં કરી ગયા છે ને, સેમ ઈ જ છે જુઓ.
હવે આનામાં તમને વાટકાઓ ક્યાં ઊંધા દેખાય છે તો બીજા ચિત્રમાં એ પણ આપણે ચોપડીમાં કરી ગયા છીએ. પછી આ જોડકા પણ આપણે ચોપડીમાં જોડી ગયા છીએ કે આ જે છે એ બાજુએથી જોતા કેવું દેખાશે, આવી રીતે દેખાશે બરાબર. અને આ ગોલ જે છે એ આનો ઉપરનો ભાગ છે. પછી તો કે બૂટ તમને દોરવાનું હતું, આ ઉપરથી દેખાય છે તો બાજુએથી તમને આવું દેખાશે અને સામેથી તમને આવું દેખાશે. હવે તમને આના ઉપરથી પ્રશ્નના જવાબ એ પણ આપણે ચોપડીમાં કરી ગયા છે કે કયો દરવાજો મીઠાઈની સૌથી નજીક છે. તો જો અહીંયા મીઠાઈની દુકાન છે, કયો નજીક છે? દરવાજો એ. પછી બીજો પ્રશ્ન છે કે કયો દરવાજો ગપુના ઘરની સૌથી નજીક છે. તો ગપુનું ઘર ક્યાં છે? આયરું. તો કયો દરવાજો નજીક છે? તો સી. તો તમને અહીંયા લખવાનું છે બીજા પ્રશ્નમાં ઉપર સી. પછી ત્રીજો છે, જો તમે દરવાજા બી થી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ આવશે? તો જો બી થી પ્રવેશ કરો આ બી, તો પાટલી કઈ બાજુ આવશે? આ ડાબી બાજુ. તો જવાબમાં આવશે ડાબી. જ્યારે સુહાસિની બાગમાં આવી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી બાજુ હતો, તો તે ક્યાંથી પ્રવેશી હશે? આ ફૂલનો ક્યારો જમણી બાજુ, તો ક્યાંથી પ્રવેશી હશે? ડી માંથી. તો લખવાનું છે દરવાજો ડી. આ બધું હું ચોપડીમાં કરાવી જ લીધું છે તમને. જો તમે દરવાજા સી થી પ્રવેશો તો ચીચવો ક્યાં આવે, તમને સૌથી નજીક શું આવે? તો ચીચવો. એ પણ આપણે ચોપડીમાં કરી ગયા છીએ. પછી દરવાજા એ થી પ્રવેશો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? જો આપણે અહીંયાથી પ્રવેશો તો મીઠાઈની દુકાન કઈ બાજુ આવશે? જમણી બાજુ. તો શું આવશે? જમણી. જો તમે દરવાજા ડી થી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? આપણે ડી થી પ્રવેશો તો સૌથી નજીક શું હશે? ફૂલનો ક્યારો. તો લખવાનું છે ફૂલોની ક્યારી. નકશામાં તમને આ ચિત્ર હતું એના ઉપરથી આ પણ આપણે ચોપડીમાં જોઈ ગયા છે. બધું ચોપડીમાં છે એ જ છે, કાંઈ જ અલગ નથી. તો એના આ તમને મેં સમજાવ્યા હતા ને બે પ્રશ્નોના જવાબ, કે નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવ્યો, આ પણ મેં તમને ચોપડીમાં કરાવી જ દીધું છે બરાબર. હવે નીચે શું કીધું છે કે નીચે આપેલ ચિત્રોના પ્રશ્નોના આધારે, તો કે આ પણ એ જ છે કે આ બોક્સ છે એ વસ્તુ શું છે? તો એ શું છે? પાસો છે. બોક્સમાં પાંચની સામે કયો અંક હશે? તો મેં તમને શું કીધું હતું, કોઈ પણ સંખ્યા હશે તો એ સામે સામેનો સરવાળો હંમેશા કેટલો થતો હશે? સાત. તો પાંચની સામે શું હશે તો સાત થશે? તો બે હશે તો જ સાત થશે. એવી જ રીતે બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? તો સૌથી ઉપર એક છે, તો નીચે કયો હશે તો સાત થશે સરવાળો? તો છ હોય તો જ સાત થાય ને. અને ગીબી કીડી ફરીથી એકવાર પાંચની ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાશે? આ પાંચ છે એની ડાબી બાજુ વળે છે તો એને કયો અંક દેખાશે? એક દેખાશે. પછી સેમ એ જ રીતે આ પણ મેં તમને ચોપડીમાં કરાવ્યું છે. સેનામાં આવશે? આ પેલામાં રાઈટ આવશે. એ પણ એનું કારણ શું હતું? તો મેં તમને આ સમજાવેલું હતું કેવી રીતે, તો કે એક અને છ નો સરવાળો સાત થાય, ચાર અને ત્રણ નો સાત થાય અને પાંચ અને બે નો સાત થાય, સામે સામેનો સરવાળો. હવે આ તમને એક બસ સ્ટોપ ને માર્કેટ જેવું મંદિર જેવું આપેલું છે, એના ઉપરથી તમને પ્રશ્નોના જવાબ આપવાના છે કે બાગની સૌથી નજીક શું છે? આ બાગ છે એની સૌથી નજીક શું છે? શું છે? બસ સ્ટોપ. તો આવશે બસ સ્ટોપ. પછી ભોલુના ઘરની સૌથી નજીક શું છે? આ ભોલુનું ઘર છે એનાથી સૌથી નજીક શું છે? માર્કેટ. માર્કેટ અહીંયા છે, બાગ અહીંયા છે અને શાળા, તો શાળા અહીંયા છે. તો શું નજીક છે આ ત્રણમાંથી? તો બાગ. કદાચ તમને રમતનું મેદાન પૂછે ને ઓપ્શનમાં તો એ પણ આવી શકે. મંદિરથી સૌથી દૂર શું છે? મંદિર છે એનાથી સૌથી દૂર શું છે? સૌથી દૂર એનું ભોલુનું ઘર છે. રમતના મેદાનથી સૌથી દૂર શું છે? આ રમતનું મેદાન, એનાથી સૌથી દૂર શું હશે? તો એનાથી સૌથી દૂર શું હશે? બસ સ્ટોપ. અને માર્કેટ કોની વચ્ચે છે? કોની વચ્ચે છે? તો કે બાગ અને મંદિરની વચ્ચે. દેખાય છે આ માર્કેટ છે કોની વચ્ચે છે? બાગ અને મંદિરની વચ્ચે. તો જવાબ આવશે બાગ અને મંદિરની વચ્ચે. પછી સેમ એ જ રીતે તમને આ પ્રશ્નના જવાબ આપવાના છે કે કોલેજ સોનુના ઘરની કઈ બાજુ છે? હવે આપણે આ કોલેજ છે અને સોનુનું ઘર અહીંયા છે ઉપર બરાબર. કઈ બાજુ છે કોલેજ? એ સોનુના ઘરની કઈ બાજુ છે? તો સામે જ છે ને એકદમ, તો સામેની બાજુ. શાળાની સૌથી નજીક શું છે? શાળાની સૌથી નજીક શું છે? કોલેજ છે. ચર્ચથી સૌથી દૂર શું છે? આ ચર્ચ છે. એનાથી સૌથી દૂર શું હશે? કયું હશે? શાળા અથવા બાગ. તો શું હશે સૌથી દૂર? શાળા, કેમ કે બાગનું ઓપ્શન નથી આપેલું. પછી મંદિરની સામેની બાજુ શું નથી? હવે મંદિર ક્યાં ગયું? એની સામેની બાજુ શું નથી? તો ચર્ચ. તો ચર્ચ તો છે જ. બાગ, તો એની સામેની બાજુ બાગ છે? નથી. તો શું આવશે? બાગ. શું નથી એમ પૂછ્યું છે? ચર્ચ કોની વચ્ચે છે?
तो कोनी वच्चे छे दवाखानु अने कॉलेज, तो शू आवशे कॉलेज अने दवाखाना वच्चे। सोनूना घरनी बहार निकली जमणी बाजु आगळ वधी, जमणी बाजु वळता शू आवशे, आ बारे निकळ्या जमणी बाजु आगळ वध्या, એટલે અહીંયાથી આપણે જમણી બાજુ, જો તમને ઓપ્શનમાં શું આપેલું છે, ચર્ચ, શાળા અને મંદિર, હવે તમે જુઓ સોનુનું ઘર, આ સોનુનું ઘર છે, અહીંયાથી તમને નીકળે છે અને શું, અહીંયા કને સોનુના ઘરથી અહીંયા બહાર નીકળે જમણી બાજુ, એટલે અહીંયા આ જમણી બાજુ આગળ વધતા જમણી બાજુ વળવાનું છે પાછું, તો શું આવશે અહીંયા કને મંદિર, તો લખવાનું છે મંદિર। છઠ્ઠું, એના પછી સાતમું શું છે, સોનુના ઘરથી બહાર નીકળી ડાબી બાજુ થોડા આગળ વધી તરત જ ડાબી બાજુ શું આવે, વળી પાછું એવું જ છે કે અહીંયા સોનુનું ઘર છે, આગળ વધી અને કઈ બાજુ વળવાનું કે છે, ડાબી બાજુ, બરાબર, તો અહીંયાથી આપણે ડાબી બાજુ એટલે આ બાજુ વળશું, આ જમણી બાજુ, તો આ ડાબી બાજુ હોય ને, ડાબી બાજુ વળી અને ફરી પાછું ડાબી બાજુ વળતા, તો આ શું આવે છે, બાઘ, તો જવાબમાં શું આવશે, છઠ્ઠા સાતમાના જવાબમાં બાઘ, બરાબર, આ રીતે। અને અહીંયા તમને જે છે દેડકો જે છે એ શું કરે છે, એનો રસ્તો શોધી રહ્યો છે ખોરાક માટે, તો તમને પોતાને આમાંથી જોઈ, અને આ તો તમને સાવ રમત જેવું છે સેલું, એટલે તમને પોતાને શું કરવાનું છે, શોધવાનો છે, રસ્તો શોધવાનો છે। પછી હરેશ, પરેશ અને નરેશ એ બિંદુ એ થી ચાલવાનું શરૂ કરે છે, ત્રણે અલગ અલગ રસ્તો પસંદ કરે છે બિંદુ બી સુધી પહોંચવા માટે, કોનું અંતર સૌથી વધારે થયું અને કોનું ઓછું, તો જો હરેશ છે જો એ થી શરૂ કરે છે અહીંયાથી કરી અને છેક અહીંયા સુધી, પછી નરેશ છે અહીંયાથી કરી અને અહીંયા સુધી, પછી પરેશ છે અહીંયાથી કરી અને આખું અહીંયા સુધી, તો કોનું અંતર સૌથી ઓછું છે, તો નરેશનું, જો હરેશનું અંતર સૌથી વધારે આનું હોય છે, કેમ કે આમ ફરીને આવે છે અને નરેશ ખાલી અહીંયાથી ડાયરેક્ટ જ આમ આવે છે, એટલે એનું અંતર સૌથી ઓછું છે। તો અહીંયા આપણે જે ચેપ્ટર 5 છે દુનિયા જોવાનો રસ્તો, એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ, તમને સાધે પોથીમાં સેમ ટુ સેમ રીતે પેન્સિલથી લખવાનું છે। થેન્ક યુ।